એક વ્યક્તિ એક હોદ્દાનું સૂત્ર ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા અપાયું છે, જેને લઈને સુરત ભાજપના મહામંત્રી લલિત વેકરિયાએ કોર્પોરેટરની ચૂંટણી લડવા માટે સોમવારે મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે ત્યારે સુરત શહેર સંગઠન માળખાના ભાજપના મહામંત્રીએ રાજીનામું આપીને મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટેની દાવેદારી કરી છે. હાલમાં જ મહામંત્રી બનેલા લલિત વેકરિયાએ રાજીનામું આપતા ભાજપના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પ્રદેશ પ્રમુખે એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરતા લલિત વેકરિયાએ વોર્ડ નંબર 7માંથી પોતાની દાવેદારી કરી છે. તેની સાથે જ મહામંત્રી તરીકે રાજીનામું આપી દીધું હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે, જ્યારે આજે પણ દાવેદારોને સાંભળવામાં આવી રહ્યા છે. 55 વર્ષથી વધુ ઉંમરનાએ દાવેદારી ન કરવાની પ્રદેશ પ્રમુખની ટકોરને પણ કિનારે કરીને કેટલાક જૂના જોગીઓ પણ કિસ્મત અજમાવવા નિરીક્ષકો સામે પોતાની પ્રોફાઇલ સાથે રજૂ થયા હતા. દરમિયાન ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત થયેલા લલિત વેકરિયાએ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માટે પોતાની દાવેદારી કરી છે. કોઈ કારણ નહીં, મારી ચૂંટણી લડવાની ઈચ્છા હતી એટલે અમારા અધ્યક્ષ શ્રી વિરેન્દ્રભાઈ રાજમેરાને મેં વાત કરી કે વાંધોની માંગો ટેકી. અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દરેક સભાની અંદર દરેક વખતે એક વાત કરે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક વ્યક્તિને એક હોદ્દો અને એક ઘરમાંથી બે હોદ્દા નહીં તો મારી ચૂંટણી લડવાની ઈચ્છા હોવાના કારણે મેં રાજીનામું આપ્યું છે. કયા વોર્ડમાંથી હવે લડશો આપ? વોર્ડ નંબર 7 અથવા તો પાર્ટી જ્યાં કે ત્યાંથી લડીશું. ખાસ કરીને દાવેદારી નોંધાવી છે, નિરીક્ષકોએ શું કહ્યું? નહીં, નિરીક્ષકોએ તો બસ લલિતભાઈ ચૂંટણી લડવી છે, લડવાની ઈચ્છા છે. મેં કીધું હા, ઘણા સમયથી આ સંગઠનમાં કામ કરતો હતો તો મારી ઈચ્છા છે ચૂંટણી લડવાની, એટલા માટે ટિકિટ માંગી છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત.